नमस्कार। आपणे ऑनलाइन टेस्ट सबमिट करवा माटेनी शुं पद्धति होय, केवी रीते टेस्ट सबमिट करवानी होय तेनो आ वीडियो जोईशुं आपणे। मित्रों, सौ प्रथम तमारे जे ते ग्रुप जोवानुं छे एमां टेस्ट सबमिट करवानी लिंक एवो मेसेज एक आवशे अने नीचे एक जीप ग्रेडनी लिंक आपेली हशे। सौ प्रथम तमारे ए लिंक उपर क्लिक करवानुं रहेशे। आपणे अहींया क्लिक करीशुं एटले जीप ग्रेडनी वेबसाइट खुलशे। तमे जुओ तो टेस्टनुं नाम लखेलुं हशे अने तमारे शुं करवानुं रहेशे, अहींया नेम बॉक्स लखेलुं खानों देखाय छे, जुओ ए नेम बॉक्स उपर तमारे क्लिक करीने तमारुं नाम टाइप करवानुं रहेशे। अने नाम अंग्रेजीमां ज टाइप करूँ, गुजराती अने हिंदीमां ना करवूं। तो हुं अहींया नाम टाइप करूँ छूं, दाखला तरीके मैं लखी नाख्यू आरव राठौड़, बराबर। अहींया तमारे तमारुं नाम अटक अने शक्य होय तो जिल्लानुं नाम पण लखी देवुं, जेथी करीने सरखा नामवाळा विद्यार्थी होय तो तमने ख्याल आवे के मारुं पेपर क्यूँ छे एम। नीचे तमे जोशो तो जीपग्रेड स्टूडेंट आईडी लखेलुं खानुं छे, ते खानामां कशुं ज करवानुं नथी, मतलब तमारे खानुं कोरुं छोड़ी देवानुं छे। त्यार पछी नीचे एक नानकड़ुं एवुं चोरस देखाय छे, तेना उपर टच करवानुं। त्यां टच करशो एटले आ ब्लू कलरनुं त्यां खरानी निशानी आवी जशे। હવે તમારે નીચે જતું રહેવાનું, નીચે સ્ટાર્ટ ક્વિઝ લખેલું દેખાય છે, તમારે તેના ઉપર ક્લિક કરવાનું છે। સ્ટાર્ટ ક્વિઝ ઉપર ક્લિક કરશો એટલે અહીં તમારે ક્વિઝ શરૂ થશે। અહીં આન્સર કી વર્ઝન એમાં એ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, ના કરો તો પણ કાંઈ વાંધો નથી। હવે તમે ઓનલાઈન ટેસ્ટ ભરતી વખતે જે તમે રફનોટની અંદર તમારા જવાબો જે લખેલા હતા એમાંથી જોઈ જોઈ અને પ્રશ્ન નંબર પ્રમાણે તમારા જવાબોમાં ટીક કરવાના છે। દાખલા તરીકે રફનોટમાં પહેલા પ્રશ્નમાં તમે સી ટીક કરેલું હોય તો આમાં સી ઉપર ક્લિક કરી દેવાનું, બીજામાં બી હોય તો બી ઉપર, એવી રીતે વીસે વીસ પ્રશ્ન તમારા આવી રીતે રફનોટમાંથી જોઈ જોઈ અને તમારે જવાબોમાં ટીક કરવાના છે। ઓનલાઈન ટેસ્ટ વખતે તમે જે જવાબો ટીક કરેલા હોય એ જ પ્રમાણે રફનોટમાંથી જોઈ અને તમારે અહીંયા ટીક કરવાના રહેશે। દાખલા તરીકે 16 નંબર, 17 નંબર, 18 નંબર, 19 અને 20, આવી રીતે રફનોટમાંથી 20 પ્રશ્નના ABCD પ્રમાણે જવાબ ટીક કર્યા બાદ નીચે તમે જોશો તો રિવ્યૂ એન્ડ સબમિટ ટુ ટીચર એવું તમને દેખાશે, એ બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। આપણે ત્યાં ક્લિક કરીએ એટલે એક નવું પેજ ખુલશે અને નીચે તમને એકવાર રિવ્યૂ માટે તમને કહેશે કે તમે જે જવાબ ટીક, અહીં રિવ્યૂ ઉપર તમે ક્લિક કરશો એટલે નવું પાનું ખુલશે ને એકવાર તમને એ જોવા મળશે કે તમે જે જવાબ ટીક કર્યા એ બરાબર છે કે કેમ, તો એકવાર તમારે ચેક કરી લેવાનું। 20-20 પ્રશ્નની સામે તમે આપેલા જવાબ તમને જોવા મળશે, એ ચેક થઈ જાય, માનો કે કોઈ ભૂલ હોય તો અહીં ઉપર જુઓ ગો બેક ટુ એડિટ રિસ્પોન્સ એવું લખેલું છે, તેના ઉપર ક્લિક કરીને સુધારો કરીને ફરી સબમિટ કરવાનું। જો કોઈ ભૂલ ના હોય અને ઓકે જ હોય બધું અને સબમિટ જ કરવું હોય તો નીચે તમે જુઓ સબમિટ ટુ ટીચર એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું। સબમિટ ટુ ટીચર ઉપર તમે ક્લિક કરશો એટલે આવી રીતે તમારે કન્ફર્મેશન કોડ લખાઈને આવી જશે। કન્ફર્મેશન કોડ લખાઈને આવે એટલે તમારે સમજવાનું કે તમારી ટેસ્ટ સફળતાપૂર્વક સબમિટ થઈ ગઈ છે। ઓકે, હવે તમારી OMR શીટ પણ નીચે તમને દેખાશે નામ સાથે। આટલું થઈ જાય એટલે તમારે સમજવાનું કે તમારી ટેસ્ટ સફળતાપૂર્વક સબમિટ થઈ ચૂકી છે, પછી બેક બેક કરી અને તમારે બહાર નીકળી જવાનું છે અને તમારે રિઝલ્ટ આવે ત્યાં સુધી રાહ જોવાની છે, રિઝલ્ટની અંદર તમારા માર્ક્સ આવી જશે। તો આવી રીતે તમારે ઓનલાઈન ટેસ્ટ સબમિટ કરવાની રહેશે, દરેક ટેસ્ટ આવી રીતે જ તમારે સબમિટ કરવાની રહેશે, બરાબર। ઓનલાઈન ક્લાસની અંદર જે પણ ટેસ્ટ લેવામાં આવશે એ સબમિટ તમારે આવી રીતે કરવાની છે, કોઈએ ફોટો પાડી અને મોકલવાનું નથી। ખૂબ ખૂબ આભાર।